गुड मॉर्निंग विद्यार्थी मित्रों, 305 डेटाबेस मैनेजमेंट सिस्टम। तो डेटाबेस मैनेजमेंट सिस्टम में आप लास्ट टाइम 62 बराबर सुधी क्वेरी कंप्लीट करी थी बराबर। नाउ सी हियर 63 बराबर। पहला अपना सॉफ्टवेयर कनेक्ट कर दिए सिस्टम अने पासवर्ड लगी ओके लखी दी एक वेरी ओके सिलेक्ट स्टाफ कस्टमर ओके मारो एसक्यूएल कनेक्ट थी गयु। तो लास्ट टाइम अपने 61 सुधी कम्प्लीट करी लास्ट लेक्चर्स। नाउ सी हियर 62 क्वेरी नंबर 62 શું કહે છે, રીડ કરું છું ડેફિનેશન્સ કે ફાઇન્ડ આઉટ વિચ સેલ્સમેન પ્રોડ્યુસ ધ લાર્જેસ્ટ એન્ડ સ્મોલેસ્ટ ઓર્ડર ઓન ઈચ ડેટ। શું કહ્યું કે સેલ્સમેન ના લાર્જેસ્ટ અને સ્મોલેસ્ટ ઓર્ડર જે પ્રોડ્યુસ કરે છે ડેટ, એ ડેટના રેકોર્ડ્સ આપણે ડિસ્પ્લે કરવાના છે। લાર્જેસ્ટ અને સ્મોલેસ્ટ ઓર્ડર કોના, તો કે સેલ્સમેન ટેબલ્સ બરાબર। તો સેલ્સમેન ટેબલના સ્મોલેસ્ટ અને લાર્જેસ્ટ ઓર્ડર યુ લાવવા માટે હું ક્વેરી લખું છું સિલેક્ટ સી નેમ સિટી રેટિંગ અને એક મેસેજ લખું છું સિંગલ કોટમાં જેનું નામ આપું છું હાઈ રેટિંગ। હાઈ રેટિંગ બરાબર હાઈ રેટિંગ ધેન ડબલ કોટ રેટિંગ ફ્રોમ કયું ટેબલ, તો કે કસ્ટમર ટેબલ વેર રેટિંગ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 200 બરાબર અને સેમી કોલોન કરું છું બરાબર કે જે સિટી ઇઝ નોટ વેલિડ સી નેમ સિટી અને રેટિંગ ઇઝ નોટ વેલિડ બરાબર ધેન યુનિયન સી નેમ કોમા સિટી કોમા રેટિંગ એન્ડ પાઇપ સિંગલ કોટમાં લખું છું લો રેટિંગ ફ્રોમ કસ્ટમર ફ્રોમ કસ્ટમર વેર રેટિંગ લેસ ધેન 200
બરાબર, મિસિંગ સિલેક્ટ કીવર્ડ. બરાબર, જોઈ લઈએ એસી એલિસિટી સિલેક્ટ, અને અહીંયા જોઈ લઈએ યુનિયન, પછી આપણે સિલેક્ટ કીવર્ડ ભૂલી ગયા છે, એટલે અહીંયા યુનિયન સિલેક્ટ સીને. ઇનવેલિડ આઈડેન્ટિફાય રેટી, બરાબર, એટલે અહીંયાથી આપણે આટલું કાઢી દઈએ. આપણે મેસેજ ડિસ્પ્લે નથી કરાવો, એમાં જ વધારે પ્રોબ્લેમ્સ આવે છે. રેટિંગ ફ્રોમ, બરાબર, સીનેમ સિટી એન્ડ, બરાબર, રેટિંગ આઈડેન્ટિફાયર આર એ ટી આઈ એન જી, રેટિંગના સ્પેલિંગમાં મિસ્ટેક થાય છે, આર એ ટી આઈ એન જી, બરાબર. ફરીથી લખી દઈએ, સિલેક્ટ સ્ટાર, સિલેક્ટ સી નેમ સિટી, બરાબર, ઉપર જોઈ લઈએ સ્પેલિંગ રેટિંગ, આર એ ટી આઈ એન જી, આર એ ટી આઈ એન જી, રેટિંગ ફ્રોમ, ફ્રોમ અહીંયા કોમા આવશે, કોમા, રેટિંગ ફ્રોમ કસ્ટમર, બરાબર, કસ્ટમર વેર, વેર રેટિંગ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 200, યુનિયન સિલેક્ટ સી નેમ સિટી રેટિંગ ફ્રોમ કસ્ટમર વેર રેટિંગ લેસ ધેન 200. તો જો સ્મોલેસ્ટ અને લાર્જેસ્ટ આ બંને રેકોર્ડ ડિસ્પ્લે થાય છે, બરાબર, તો એ દર્શાવવા માટે તમારે એપ્રોપ્રિએટ મેસેજ લખવો હોય તો લખી શકો અહીંયા, બરાબર, અહીંયા લખી શકો, બરાબર. આ રેટિંગ પછી તમે સિંગલ કોટમાં લખી શકો રેટિંગ, અને અહીંયા લખી શકો હાઈ રેટિંગ લખી દો, આ જે સિલેક્ટ થાય ત્યાં હાઈ રેટિંગ લખો, અને આ જે રેટિંગ છે, બરાબર, ત્યાં લખી દો તમે લો રેટિંગ, અહીંયા લખી દો રેટિંગ, અને અહીંયા લખી દો આ બંને વચ્ચે લો રેટિંગ, બરાબર. હવે એક્ઝિક્યુટ કરો, બરાબર, કારણ કે કીવર્ડ નોટ ફાઉન્ડ આવે છે, એટલે મેસેજ ઘણી વાર એપ્રોપ્રિએટ ક્વેરી લે ના લે, બરાબર, પણ આમાં તમને જે ઇન્ડિવિજ્યુઅલી જે છે, બરાબર, તો એ તમે ડિસ્પ્લે કરાવી શકો છો, બરાબર, બરાબર, જે ડિસ્પ્લે થયો છે. તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 63, બરાબર, કે હાઈ રેટિંગ અને આ ક્વેરી કરી આપણે, ક્રિએટ અ યુનિયન ટુ ક્વેરીઝ, બે ક્વેરી તમારે જોઈન કરવાની છે, કઈ, નેમ અને સિટી, ગ્રેટર ધેન 200 અને 200 લો રેટિંગ્સ, બરાબર. આ બંને ક્વેરી આપણે ડિસ્પ્લે કરવાની છે, બરાબર, એટલે લખ્યું કે ક્રિએટ અ યુનિયન ઓપરેટર. તો જો આપણે યુનિયન યુઝ કર્યો છે, કયું યુઝ કર્યો છે, યુનિયન, બરાબર, અને એને શું કહ્યું છે કે શોઝ ધ નેમ એન્ડ સિટી, તો આપણે શું કર્યું, નામ અને સિટી ડિસ્પ્લે કરી છે,
બરાબર, જે શું હોય રેટિંગ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 200 હોય અને લેસ ધેન 200 હોય. બરાબર, એવો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવવાનો હતો, તો એ રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાયો છે. ક્વેરી નંબર 63. 62 સુધી તો આપણે લાસ્ટ લેક્ચર્સમાં જોઈ હતી, પણ આ 63 નંબરની ક્વેરી તમે જોઈ શકો છો કે ક્રિએટ અ યુનિયન ઓફ ટુ ક્વેરીઝ ધેટ શોઝ ધ નેમ સિટી એન્ડ રેટિંગ ફ્રોમ ઓલ કસ્ટમર ધોઝ વિથ રેટિંગ ઓફ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 200 શુડ ડિસ્પ્લે ધ હાઈ રેટિંગ એન્ડ ધોઝ વિથ લેસ દેન 200 શુડ ડિસ્પ્લે ધ લો રેટિંગ. બરાબર, તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 63. Now see here, 64. શું કહે છે આ જે ક્વેરી છે કે ઇન્સર્ટ અ રો ઇન્ટુ સેલ્સમેન ટેબલ. રો ક્યાં ઇન્સર્ટ કરવાની છે? તો કે સેલ્સમેન ટેબલમાં. બીજું શું કહેવાનું? વિથ ધ વેલ્યુ એસ નંબર ઇઝ ઇક્વલ ટુ, એસ નંબર ઇઝ 100, સેલ્સમેન નેમ ઇઝ રાકેશ, સિટી ઇઝ અનનોન એન્ડ કમિશન ઇઝ અ 40%. એસ નંબર કેટલો આપવાનો છે? 100, સેલ્સમેન નંબર. નામ શું આપવાનું છે? રાકેશ. સિટી ગમે તે. અને એને કમિશન કેટલું આપવાનું છે? 14%. એવી રો આપણે સેલ્સમેન ટેબલમાં ઇન્સર્ટ કરવાની છે. બરાબર, તો જોઈએ. પહેલા હું તમને બતાવી દઉં, અત્યારે કોઈક લક હશે નહીં. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન. જો અત્યારે કોઈ રાકેશ નામનો રેકોર્ડ નથી છે, પિયુષ, નીરજ, મિતિ, રાજેશ, આનંદ, રામ અને લક્ષ્મણ. બરાબર, પણ આ ક્વેરી શું કહે છે? આપણે એક રો ઇન્સર્ટ કરવાની છે, તો આપણે એના માટે કઈ ક્વેરી આવશે? ઇન્સર્ટ. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ ની કયું? તો કે સેલ્સમેન. કઈ વેલ્યુઝ? વેલ્યુઝ પેલા શું છે? તો કે એસ નંબર. એટલે કેટલો આપણે આપવાનો છે? તો ક્વેરી પ્રમાણે જે કહ્યું છે એ પ્રમાણે કેટલો? 100. નામ શું આપવાનું છે? તો કે રાકેશ. તો આપણે સિંગલ કોટમાં લખીશું રાકેશ. બરાબર, કોમા. સિટી આપવાની છે અનનોન, એટલે અત્યારે આપણે આપી દઈએ નલ. આપી દઈએ શું? આપી દઈએ નલ. ઓકે, આપણે સિટીનું નથી કહ્યું એટલે નલ આપીએ છીએ. અને કમિશન્સ કેટલું આપવાનું છે? તો કે 14%. ઓકે, ધેન સેમિકોલન ઓવર. જો વન રો ઇઝ ક્રિએટેડ. બરાબર, શું કહી? ઇન્સર્ટ ઇન ટુ ટેબલ નેમ વેલ્યુઝ, જે આપણને વેલ્યુ આપી છે એની કોરસ્પોન્ડિંગ વેલ્યુ. બરાબર, ક્વેરી નંબર 64. અગેન, કે ઇન્સર્ટ અ રો ઇન્ટુ સેલ્સમેન ટેબલ્સ. તો આપણે સેલ્સમેન ટેબલ્સમાં રેકોર્ડ ઇન્સર્ટ કર્યો છે. બરાબર, વિથ ધ વેલ્યુ એસ નંબર ઇઝ 100, એનો નંબર કેટલો હોવો જોઈએ? 100. નામ શું હોવું જોઈએ? તો કે રાકેશ. સિટી અનનોન છે એટલે આપણે નલ નાખી દીધું છે, કારણ કે આપણને એને એપ્રોપ્રિએટ પૂછ્યું નથી કે આ સિટી નામ. પણ બાકીનું જે રેકોર્ડ, જે કમિશન્સ છે, તો આપણે એની પોઝિશન્સ આપી, જેમાં આપી દીધી વન રોડ ક્રિએટેડ. એટલે આપણી ક્વેરી સાચી થઈ ગઈ. હવે એને આપણે ચેક કરીએ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન, કે આપણે જે ક્વેરી લખી છે એમાં આ રો ઇન્સર્ટ થઈ છે કે કેમ, એ ચેક કરીએ છીએ. બરાબર, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન. જો થઈ ગઈ 100, રાકેશ, આપણે સિટી આપી હતી નલ, અને કેટલું કમિશન્સ આપ્યું હતું? તો કે 40% કમિશન્સ, 40%. બરાબર, તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 64. ઠીક છે, કે ઇન્સર્ટ રો કરવાની હતી, 14% કમિશન્સ. તો ક્વેરી 64. નાવ સી હિયર, સેકન્ડ જે છે ક્વેરી 65, એ શું કહેવા માંગે છે? કે ઇન્સર્ટ અ રો ઇન્ટુ કસ્ટમર ટેબલ. શું કહ્યું? ઇન્સર્ટ અ રો ઇન્ટુ
customer table with the value London's city ની શું આવી જોઈએ લંડન નેમ તો કે પ્રતીક એન્ડ કસ્ટમર નંબર ઇઝ 2005 ફોર ધ કોલમ સિટી નેમ એન્ડ નંબર જો ક્વેરી થોડી ચેન્જ આપી છે ઉપરની ક્વેરીમાં આપણને બધું કહ્યું હતું કે ભાઈ નામ આ આવવું જોઈએ સિટી અનનોન આવવી જોઈએ અને આમાં શું કહ્યું જો અલગ અલગ આપી દીધું હવે એને આપણે એરેન્જ કરવાનું છે મીન્સ કે ગોઠવવાનું છે બરાબર તો આ પણ ઇન્સર્ટની જ ક્વેરી છે બરાબર એટલે કહ્યું કે ઇન્સર્ટ અ રો ઇન્ટુ કસ્ટમર ટેબલ પહેલાં તમારે એ ધ્યાનમાં રાખવાનું કે કઈ જગ્યાએ કયા ટેબલમાં ઇન્સર્ટ કરવાનું છે અને શું ઇન્સર્ટ કરવાનું છે જો સ્ટ્રીંગ આવશે તો તમારે સિંગલ બ્રેકેટ્સ બરાબર એમાં લખવાની રહે અને જો ઇન્ટીજર હોય તો તમે બ્રેકેટ નહીં કરો તો ચાલશે બરાબર કારણ કે ડાયરેક્ટ ઇન્ટીજર કન્સિડર કરી લેશે બરાબર તો ફરીથી ક્વેરી કરીએ બરાબર કયા નંબરની છે 65 જોઈ લઈએ પહેલાં કસ્ટમર ટેબલ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર ઓકે એમાં હાર્દિક ગીતા લક્ષિત ગોવિંદ ચંદ્રેશ ચંપક પ્રતિક અને મનોજ પણ આનો નંબર શું છે 2007 છે જ્યારે આનો નંબર કેટલો છે 2005 છે બરાબર એટલે ચેન્જ આવશે બરાબર એટલે જોઈએ ઇન્સર્ટ ઇન્ટુ કયા ટેબલમાં તો કે કસ્ટમર ટેબલ કસ્ટમર વેલ્યુઝ પહેલાં શું છે સી નંબર તો આપણે કયો લખવાનું 2005 કોમા શું નામ છે તો કે પ્રતિક ઓકે સિટી આપણા પાસે શું પૂછી છે લંડન ઓકે લંડન રેટિંગ્સ નથી કહ્યું તો ત્યાં આપીશું નલ આપી દઈએ અને એનો એસ નંબર પણ નથી કહ્યો એટલે એને પણ આપણે આપી દઈએ નલ બરાબર ધેન ઓવર બ્રેકેટ્સ ધેન સેમિકોલન ધેન પ્રેસ ધ એન્ટર બરાબર ઇનવેલિડ નંબર નંબર ઇઝ ઇનવેલિડ કે છે બરાબર કારણ શું કે 2005 એ સેમ નંબર છે એટલા માટે બરાબર આનો નંબર આપણે આપી દઈએ 2009 આપી દઈએ બરાબર હવે આને એડ કરાવીએ તો પણ ઇનવેલિડ નંબર ફરી એકવાર જોઈ લઈએ ઇન્સર્ટ ઇન્ટુ કસ્ટમર વેલ્યુઝ પ્રતિક 2009 પ્રતિક કોમા લંડન બરાબર છે અને આના આપણે આપી દઈએ નલ તો ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે નલ કોમા નલ તો વન રો ઇઝ ક્રિએટેડ હવે જોઈ લઈએ સિલેક્ટ આપણે લખેલી જ છે ક્વેરી જુઓ આવી ગઈ 2009 પ્રતિક લંડન અને એના રેટિંગ્સ પ્રમાણે અને એની એસ નંબર એ ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થઈ જાય છે જે કોનો નંબર છે આનો જે નંબર છે બરાબર તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 65 બરાબર ક્વેરી નંબર 66 શું કહે છે તો કે ક્રિએટ અનધર ટેબલ લંડન સ્ટાફ હેવિંગ સેમ સ્ટ્રક્ચર એઝ અ સેલ્સમેન ટેબલ શું કહ્યું ક્રિએટ અનધર ટેબલ એક બીજું ટેબલ ક્રિએટ કરવાનું છે લંડનના સ્ટાફ માટે
જે કોના સ્ટ્રક્ચર જેવું હોવું જોઈએ? તો કે સેલ્સમેન ટેબલ જે છે એ સેલ્સમેન ટેબલના સ્ટ્રક્ચર પ્રમાણે એક ટેબલ્સ ક્રિએટ કરવાનું છે, બરાબર. તો એના માટે આપણે શું કરશું, લંડન સ્ટાફ, તો કે ઇન્સર્ટ ઇન્ટુ લંડન સ્ટાફ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન વેર સિટી ઇઝ ઇક્વલ ટુ, શું આવશે, લંડન. બરાબર. તો ટેબલ આર વ્યુ ડઝ નોટ એક્ઝિટ. બરાબર, જોઈ લઈએ. તો આને આપણે કૌંસમાં લઈ લઈએ, બરાબર. તો ટેબલ ઓર વ્યુ ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન્સ સોરી આપણે તો ક્રિએટ કરવાનું કહ્યું છે, બરાબર. તો અહીંયા ક્રિએટ આવશે, ક્રિએટ ટેબલ લંડન સ્ટાફ, બરાબર. અને એના અંદર એઝ અ સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન વેર ઝીરો ગ્રેટર ધેન વન, તો ટેબલ ઇઝ ક્રિએટેડ. જો આપણે ક્વેરી ક્રિએટ કરવાનું કહ્યું હતું, આપણે ઇન્સર્ટ કરતા એટલે એરર આવતી હતી, કઈ ક્રિએટ અનધર ટેબલ લંડન સ્ટાફ હેવિંગ સ્ટક સેમ સ્ટ્રક્ચર એઝ અ સેલ્સમેન ટેબલ, બરાબર. તો લંડન સ્ટાફ જે છે એ સેલ્સમેન ટેબલ જેવું સ્ટ્રક્ચર ક્રિએટ થઈ ગયું છે, બરાબર. હવે એના અંદર આપણે બીજી ક્વેરી કરશો, એમાં રો ઇન્સર્ટ થશે એટલે ખ્યાલ આવશે, બરાબર. તો ક્વેરી મેં શું કહ્યું, ક્રિએટ ટેબલ, ટેબલનું નામ શું છે, લંડન સ્ટાફ. કોના જેમ, એઝ અ સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન, કોના જેવું, ગ્રેટર દેન સમવન હોય તો, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ક્વેરી નંબર 66, બરાબર. તો આજે ચલાવી 63, 64, 65 અને 66, બરાબર. હવે જોઈએ ક્વેરી નંબર 67, એ શું કહે છે, તો કે ઇન્સર્ટ ઓલ ધ રો ફ્રોમ સેલ્સમેન ટેબલ વિથ ધ સિટી લંડન ઇન ધ લંડન સ્ટાફ ટેબલ, કે જે સેલ્સમેનના અંદર જે લંડન સિટીના જેટલા રેકોર્ડ છે એ રેકોર્ડ તમે લંડન સ્ટાફ ટેબલમાં ઇન્સર્ટ કરો. શું કરો, ઇન્સર્ટ શું કરો, કે જે લંડન સિટીમાંથી આવે છે સેલ્સમેન, સેલ્સ કરે છે, એ રેકોર્ડ તમે સેલ્સમેન એટલે કે લંડન સ્ટાફ સેલ્સમેનના અંદર ઇન્સર્ટ કરો, બરાબર. તો એના માટે ક્વેરી આપણે કરીએ કે સિલેક્ટ, હા બરાબર, શું આવશે, ઇન્સર્ટ આવશે, ઇન્સર્ટ કરવાનું છે. તો કે ઇન્સર્ટ ઇન્ટુ
આપણી ક્વેરી ટેબલનું નામ કયું છે? લંડન સ્ટાફ, લંડન અંડરસ્કોર સ્ટાફ. સિલેક્ટ સ્ટાફ ફ્રોમ સેલ્સમેન વેર સિટી ઇઝ ઇક્વલ ટુ લંડન. જો ટુ રો ક્રિએટેડ, બે રો ઇન્સર્ટ થઈ ગઈ. સામા લંડન સ્ટાફમાં જોઈએ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ લંડન સ્ટાફ. જો થઈ ગઈ બે રો ઇન્સર્ટ. પ્યુસ અને મીટી આ બંને કયા છે? લંડન સિટીના છે. તો આપણે પહેલા જે આર્ટ ક્વેરી કરી ક્રિએટ અ ટેબલ, તો એના દ્વારા આપણે શું કર્યું? ટેબલ ક્રિએટ કર્યું, સેમ સ્ટ્રક્ચર, બરાબર. અને આ જે ક્વેરી કરી એમાં આપણે શું કર્યું કે જે લંડન સિટીના રેકોર્ડ્સ હોય એ લંડન સ્ટાફમાં ઇન્સર્ટ થવાના. તો એ રેકોર્ડ આપણે ઇન્સર્ટ કર્યા છે કે ઇન્સર્ટ ઇન ટુ લંડન સ્ટાફ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન વેર સિટી ઇઝ ઇક્વલ ટુ લંડન, બરાબર. તો આ ક્વેરી તમે જોઈ શકો છો કે ઇન્સર્ટ ઓલ ધ રો ઓફ સેલ્સમેન ટેબલ વિથ ધ સિટી લંડન ઇન ધ લંડન સ્ટ, બરાબર. તો આ ક્વેરીમાં આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. આગળ વાત કરીએ ક્વેરી નંબર 68, જે શું કહે છે કે ક્રિએટ અનધર ટેબલ ડેઝ, ડેઝ ટોટલ. ક્રિએટ અનધર ટેબલ એનું નામ શું આપવાનું છે? તો કે ડેઝ ટોટલ્સ. એના કેટલા એટ્રીબ્યુટ્સ હોવા જોઈએ? ટુ એટ્રીબ્યુટ્સ. કયા? તો કે ડેટ અને ટોટલ. અને એ ટેબલના અંદર શું ઇન્સર્ટ થવું જોઈએ? તો કે ટેબલ રો ફ્રોમ ઓર્ડર ટેબલ, ઓર્ડર ટેબલના અંદર. તો શું થાય? ટોટલ આવવું જોઈએ, અને જે ઓર્ડર ટેબલના અંદર જે ટોટલ છે એ આવવું જોઈએ, અને એની ડેટ આવવી જોઈએ. અને એના માટે એક નવું ટેબલ ક્રિએટ કરવાનું છે. કયું? ડેઝ ટોટલ. તો આપણે જેમ આ લંડન સ્ટાફ ટેબલ ક્રિએટ કર્યું એ જ રીતે આપણે શું કરવું પડે? ટોટલ ક્રિએટ કરવાનું પડશે. તો ક્રિએટ ટેબલ, ટેબલનું નામ શું લખવાનું છે? તો કે ડે અંડરસ્કો ટોટલ, જેવા કેટલા પેરામીટર છે? તો કે બે. કયા? એક ડે અને બીજું ટોટલ, બરાબર. કોના પ્રમાણે? તો કે એઝ અ સિલેક્ટ ઓર્ડર ટેબલ. સિલેક્ટ શું સિલેક્ટ કરવાનું છે? તો કે ઓ ડેટ ડોટ એસ નંબર, એના નંબર પ્રમાણે ડેટ સેવ થવી જોઈએ. અને એનું બીજું શું સિલેક્ટ થવું જોઈએ? ટોટલ માટે અમાઉન્ટ સિલેક્ટ થવી જોઈએ. કયા ટેબલમાં? તો કે ફ્રોમ ઓર્ડર ટેબલમાં, બરાબર. અને એ પણ કેવી? તો કે ગ્રુપ બાય જે છે ઓડિટ, ઓડિટ પ્રમાણે, બરાબર. તો ઓડિટ એસ નંબર ઇનવેલિડ આઈડેન્ટિફાય. જોઈ લઈએ ફરીથી શું લખ્યું. તો કે ક્રિએટ ટેબલ, અને ટેબલનું નામ ડે ટોટલ, બરાબર. જેમાં ડે અને ટોટલ, બરાબર. એઝ અ સિલેક્ટ ઓડેટ ડોટ સમ, સમ સમ થવું જોઈએ. અમાઉન્ટ
ફ્રોમ ઓર્ડર ગ્રુપ બાય ઓડિટ. બરાબર, જોઈ લઈએ ફરીથી ક્વેરી લખી દઈએ. ક્રિએટ ટેબલ, ક્રિએટ ટેબલ, ટેબલનું નામ તો કે ડે ટોટલ. બરાબર, આ ટેબલનું નામ છે. એમાં કેટલા પેરામીટર? બે. તો કયા? કે તો કે ડે અને ટોટલ. એઝ અ શું સિલેક્ટ કરવાનું છે? તો કે સિલેક્ટ ઓડિટ. ડોટ સમ. અને એના અંદર કેટલા પેરામીટર? તો એક કોનો સમ કરવાનો છે? તો કે અમાઉન્ટ ફ્રોમ કયું ટેબલ? તો કે ઓર્ડર ટેબલ. અને ગ્રુપ બાય ઓડિટ. બરાબર, તો સમ ઇઝ અન ઇનવેલિડ ફાયર્સ બતાવે છે. બરાબર, તો આપણે આ ઓડિટ કાઢી નાખીએ. સિલેક્ટ સમ અમાઉન્ટ, તો કોલમ સ્પેસિફાઈડની એરર આવશે. તો આપણી ક્વેરી સાચી છે, કોઈ એનું ફંક્શન્સની પ્રોબ્લેમ્સ આવે છે. અહીંયા ઓડિટ જ આવશે. ડેટ ડોટ સમ. બરાબર, તો ધીસ ઇઝ ધ બરાબર ક્વેરી તમે જોઈ શકો છો. બરાબર, એ સમ અન વેલિડ ફાયર બતાવે છે, પણ વાંધો નહીં, એના કોઈ ફંક્શન્સ કોલ નહીં થતું હોય, બાકી આપણી ક્વેરી સાચી છે. બરાબર, તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 68. બરાબર, ધેન બરાબર, તો આમાં કંઈક ઇશ્યુ આવે છે, એટલા માટે આપણે ફરી લાસ્ટમાં જોઈશું. બરાબર, અત્યારે હવે નેક્સ્ટ જોઈએ ક્વેરી. ક્રિએટ અ ડુપ્લિકેટ ઓફ સેલ્સમેન ટેબલ વિથ ધ નેમ મલ્ટી ક્લાસ્ડ. Now delete all the row from salesman table. Duplicate thati hoy. Sorry, multi-classed jene kahi shakay, je duplications thati hoy. Evi query apne delete karvani chhe. Barabar. To ena mate shu karsho? To query lakhi. Create. ટેબલ મલ્ટીકાસ્ટ એઝ અ સિલેક્ટ ફ્રોમ સેલ્સમેન સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન. જો ટેબલ ઇઝ ક્રિએટેડ. બરાબર, તો મલ્ટીકાસ્ટ નામનું આ ટેબલ ક્રિએટ થઈ ગયું છે. બરાબર, હવે શું કહે છે? અને હવે આપણે શું કહીએ? કે ડિલીટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન. લખીએ ડિલીટ ફ્રોમ
સેલ્સમેન, સેલ્સમેન, સોરી, પહેલા આપણે હું તમને સિલેક્ટ કરીને બતાવીશ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન. આ સેલ્સમેન ટેબલ જે ડિસ્પ્લે થાય છે અત્યારે, આ ટેબલને એવું ને એવું ટેબલ એની કોપી થઈ ગયું છે મલ્ટી ક્લાસ, બરાબર. તો હવે આ સેલ્સમેન ટેબલને આપણે ડિલીટ કરવાનું છે, તો એના માટે ડિલીટ ફ્રોમ સેલ્સમેન, બરાબર, ડિલીટ ફ્રોમ સેલ્સમેન, DLET, ડિલીટ ફ્રોમ સેલ્સમેન, બરાબર. શું કહ્યું? કે ઇન્ટિગ્રિટી કન્સ્ટન્ટ સિસ્ટમ ડોટ SYS વાયોલેટ ચાઇલ્ડ રેકોર્ડ ફોર્મ, બરાબર, એના અંદર રેકોર્ડ છે એટલા માટે એ ડિલીટ નથી થતું. પણ આપણા સાથે સાથે શું થઈ ગયું કે આપણો મલ્ટીકાસ્ટ જે ટેબલ હતું એ ટેબલ ડિલીટ, આપણું મલ્ટીકાસ્ટ ટેબલ જે છે એ ક્રિએટ થયું છે, બરાબર. તો જોઈ લઈએ, એકવાર ચેક કરી લઈએ, ડિલીટ ફ્રોમ સેલ્સ સેલ્સમેન, બરાબર, ઇન નોટ ડિલીટ ફ્રોમ સેલ્સમેન, ક્વેરી આપણી રાઈટ છે પણ કોઈ ઇન્ટિગ્રિટીના કારણે એના ચાઇલ્ડ રેકોર્ડ જે છે એટલા માટે ડિલીટ નથી થતું, બરાબર. દેન નેક્સ્ટ જે ક્વેરી છે, આ મલ્ટીકાસ્ટ ટેબલ ક્રિએટ થઈ ગયું છે, ક્વેરી નંબર 70, બરાબર. આ મલ્ટીકાસ્ટ આવ્યું આરી નેમ ઇઝ એક્ઝિસ્ટ, એટલે આપણું મલ્ટીક્લાસ ટેબલ ક્રિએટ થઈ ગયું છે આ અહીંયા, બરાબર. હવે જોઈએ, ગેટ બેક ઓલ ધ રો ફ્રોમ સેલ્સમેન ટેબલ ફ્રોમ ડુપ્લિકેટ ટેબલ, ડુપ્લિકેટ એટલે મલ્ટીકાસ્ટ ટેબલ, સેલ્સમેન ટેબલનું ડુપ્લિકેટ ટેબલ કયું? તો કે મલ્ટીકાસ્ટ ટેબલ, બરાબર. તો એના અંદર જે સેલ્સમેન ટેબલમાં છે એનું ડુપ્લિકેશન મલ્ટીકાસ્ટમાં થવું જોઈએ, તો ઇન્સર્ટ ઇન્ટુ સેલ્સમેન, ઇન્સર્ટ ઇન્ટુ સેલ્સમેન, સિલેક્ટ સ્ટાર ફ્રોમ, શેમાં આવવું જોઈએ? તો કે મલ્ટીકાસ્ટ, યુનિક કન્સ્ટન્ટ ઇઝ વાયોલેટ, બરાબર. બંનેની કન્સ્ટન્ટ યુનિટ છે, કેમ કે પેલું રેકોર્ડ જે છે ડિલીટ ફ્રોમ આ જે સેલ્સમેન ડિલીટ નથી થયું એટલા માટે કન્સ્ટન્ટ ડિલીટ ડબલ વાર બતાવે છે, બરાબર. એટલા માટે આ ક્વેરી એક્ઝિક્યુટ નથી થતી, બાકી ક્વેરી આપણી સાચી છે, પણ એ કોઈક વાયોલેટ કન્સ્ટન્ટના કારણે તકલીફ કરે છે, બરાબર. એટલે ઘણીવાર એ રો સ્ટ્રક્ચર ડિલીટ થશે, ઘણીવાર નહીં થાય, પણ એનો મતલબ એ નથી કે આપણું ક્વેરી ખોટી છે, તો આપણી ક્વેરી સાચી છે. તો ક્વેરી નંબર 71 વિલ બી કમ્પ્લીટેડ, બરાબર. ક્વેરી આ જ થશે, કઈ? ઇન્સર્ટ ઇન્ટુ સેલ્સમેન, સિલેક્ટ સ્ટાર ફ્રોમ મલ્ટીકાસ્ટ, બરાબર. તો મલ્ટીકાસ્ટ તમે જોઈ શકો છો કે મલ્ટીકાસ્ટ કઈ રીતે ક્રિએટ થાય છે, બરાબર. ધેન બીજી છે 71, શું કહે છે? રિમૂવ ઓલ ઓર્ડર ફ્રોમ કસ્ટમર ચંદ્રેશ ફ્રોમ ઓર્ડર ટીમ. જે ચંદ્રેશ નામનો કસ્ટમર છે એના દરેકે દરેક ઓર્ડર એ ઓર્ડર ટેબલ્સના અંદરથી રિમૂવ્સ કરવાના છે, બરાબર. એના માટે શું કરવું પડશે? આપણે ક્વેરી લખીએ કે ડિલીટ ફ્રોમ ઓર્ડર ટીમ, ઓર્ડર ટીમ વેર, કયો નંબર? સી નમ ઇઝ ઇક્વલ ટુ, શું સિલેક્ટ કરવાનું છે? તો કે ચંદ્રેશ વાળો રેકોર્ડ, તો સિલેક્ટ સી નમ ફ્રોમ કસ્ટમર વેર સી નેમ ઇઝ ઇક્વલ ટુ ચંદ્રેશ,
संदेश देन ओवर ब्रैकेट सेमी कोलन जो जीरो रो इज डिलीटेड लाओ कोई ऑर्डर टेबल ना संदेश ना वाला कस्टमर नु कोई रेकॉर्ड नथी बराबर तमे जोई सको छो શું કહ્યું એને કે રિમૂવ ઓલ ઓર્ડર ફ્રોમ કસ્ટમર ચંદ્રેશ ફ્રોમ ધ ઓર્ડર ટેબલ. ઓર્ડર ટેબલની અંદર જે ચંદ્રેશ જે રેકોર્ડ છે એ રેકોર્ડ તમારે રિમૂવ કરવાનો છે બરાબર. એના માટે આપણે ક્વેરી કરી કે રિમૂવ ઓલ ઓર્ડર ફ્રોમ કસ્ટમર ચંદ્રેશ ફ્રોમ ધ ઓર્ડર ટેબલ બરાબર. તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 71. સેકન્ડ છે 72. સેટ ધ રેટિંગ ઓફ ઓલ ધ કસ્ટમર ઓફ પ્યુસ ટુ 400. શું સેટ કરવાનું છે? રેટિંગ સેટ કરવાનું છે. કોનું? પ્યુસ જે કસ્ટમર છે કેટલું સેટ કરવાનું છે? તો કે 400 રેટિંગ્સ સેટ કરવાનું છે. ઓકે, સેટ ધ રેટિંગ ફ્રોમ રેટિંગ્સ ઓફ ઓલ ધ કસ્ટમર ઓફ પ્યુસ ટુ 400. 400 રેટિંગ સેટ. ક્વેરી નંબર 72 ક્રિએટ કરીએ આપણે. તેના માટે આપણે કઈ ક્વેરી આવશે? તો કે અપડેટ કયા ટેબલમાં? તો કે કસ્ટમર ટેબલમાં. અપડેટ કસ્ટમર સેટ શું સેટ કરવાનું છે? તો કે રેટિંગ, રેટિંગ ઇઝ ઇક્વલ ટુ રેટિંગ કેટલું? તો કે 300 છે અત્યારે, એના અંદર 100 પ્લસ કરી દઈએ બરાબર તો 400 થઈ જાય. વેર સિટી ઇઝ ઇક્વલ ટુ રૂમ. બંને રોમાં એડ થઈ ગયું છે. હવે જોઈએ સિલેક્ટ તાર ફ્રોમ કસ્ટમર. જો ચાર જે છે શું કહ્યું તું? જે રેટિંગ સેટ કરવાનું છે એ સેટ થઈ ગયું છે. સોરી સોરી, આપણે ઇન્ક્રીઝ કરવાનું. ના, પહેલાં આપણે ક્વેરી ઊંધી કરી દીધી. સોરી, કોઈ વાંધો નહીં, ફરીથી કરી. 72 નંબરની કઈ કરવાની છે? તો આ ક્વેરી 60, એના પછી 73 છે. તો આપણે 73 કરી નાખીએ. આ ક્વેરી કરી ઇન્ક્રીઝ ધ રેટિંગ ઓફ કસ્ટમર રૂમ બાય 100, જેનું દરેકમાં 100 રેટિંગ્સ ઇન્ક્રીઝ કરવાનું છે બરાબર. તો એ ક્વેરી આપણે કરી દીધી બરાબર. તો આપણે હવે ક્વેરી નંબર 72 કરીએ. અપડેટ કસ્ટમર સેટ રેટિંગ કેટલું કરવાનું છે? તો કે 400. વેર રેટિંગ ઇઝ ઇક્વલ ટુ કેટલું સેટ કરવાનું છે? 400. વેર કયા નંબરમાં? ઓકે, એસ નમ ઇઝ ઇક્વલ ટુ શું સિલેક્ટ કરવાનું? સિલેક્ટ એસ નમ ફ્રોમ સેલ્સમેન વેર S name is equal to PUs. બરાબર. Then over. S name is invalid. કેમ? Salesman WH where
એસ ની, આપણે એસ એ અને એમ એ બરાબર, અને અહીંયાથી આટલું નીકળી જાય. ઓકે જો અહીંયા સેમી કોલોન આવશે. ઓકે તો શું કે છે, રાઈટ પેરેન્થિસિસ મિસિંગ બતાવે છે બરાબર. કેમ તો આપણે તો કમ્પ્લીટ જોઈ લઈએ ને, ફરીથી લખી દઈએ જો કદાચ કોઈ એરર હોય તો. ઓકે અપડેટ, તો અપડેટ કરવાનું છે. ઓકે કસ્ટમર ટીમ, કસ્ટમ શું સેટ કરવાનું છે, તો કે રેટિંગ કેટલું સેટ કરવાનું છે, સેટ રેટિંગ ઇઝ ઇક્વલ ટુ 400 વેર એસ નો ઇઝ ઇક્વલ ટુ સિલેક્ટ એસ નો ફ્રોમ સેલ્સમેન. વેર એસ ની ઇઝ ઇક્વલ ટુ યુઝ. તો જો ટુ રો અપડેટેડ બરાબર, બે રો અપડેટ થઈ ગઈ છે બરાબર. તો આ ધીસ ઇઝ ધ ક્વેરી નંબર આપણે આ કરી કે પિયુષનું જે રેટિંગ્સ હતું એ કેટલું સેટ થયું, 400, અને આ ઉપર જે આપણે 100માં પ્લસ કરાયું જે રેટિંગ્સ રૂમ સિટીની અંદર, તો એ પણ ક્વેરી થઈ ગઈ. તો આપણે 73 સુધી ક્વેરી કરી, કેટલી 73 સુધી બરાબર. નાઉ સી હિયર ક્વેરી નંબર 74, કઈ 74 શું કહે છે કે સેલ્સમેન મિતી હેઝ રિઝાઇન. સેલ્સમેન મિતી શું કરે છે, રિઝાઇન કરે છે. ધેન રિઝાઇન હર નંબર ટુ ન્યૂ સેલ્સમેન ગોપાલ વિથ સિટી બોમ્બે એન્ડ કમિશન ઇઝ ઇક્વલ ટુ 10. કે મિતિની જગ્યાએ નવો સેલ્સમેન જે ગોપાલ આવે છે એક, એનું કમિશન અને એની સિટી એ એડ કરવાની છે. ક્વેરી નંબર 74 એ કહે છે, શું કહે છે, સેલ્સમેન મિતી હેઝ રિઝાઇન હર નંબર ટુ અ ન્યૂ સેલ્સમેન ગોપાલ વુઝ સિટી ઇઝ બોમ્બે. કઈ સિટીમાંથી બિલોંગ કરે છે, તો કે બોમ્બે. એનું કમિશન કેટલું છે, 10%, કેટલું છે, 10% બરાબર. તો એના માટે ક્વેરી કરીએ 74 નંબરની ક્વેરી. ઓકે અપડેટ સેલ્સમેન સેટ એસ નેમ ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું, મિતિની જગ્યાએ ગોપાલ બરાબર, સિટી શું કરવાની છે, તો કે બોમ્બે. બોમ્બે અને કમિશન કેટલું કરવાનું છે, ઓકે 10%. વેર એસ નેમ ઇઝ ઇક્વલ ટુ કોઈ જગ્યાએ, તો કે મિતિની જગ્યાએ. તો વન રો ઇઝ અપડેટ. હવે જોઈ સિલેક્ટ સ્ટાર ફ્રોમ from salesman. So
મિતિની જગ્યાએ શું થઈ ગયું? તો કે ગોપાલ થઈ ગયું. પેલા શું હતું? મિતિ હતું. બરાબર. તો શું કર્યું આપણે? અપડેટ સેલ્સમેન સેટ એસ નું બરાબર, અને બોમ્બે સિટી અને કેટલું કમિશન છે? તો કે 10%. This is known as query number 74. 75. Double the commissions of all salesmen of London. Double commissions were London salesmen. Eva record display. Kena mate? Update. સેલ્સમેન સેટ શું છે? તો કે કમિશન. કમિશન ઇક્વલ ટુ કમિશન મલ્ટીપ્લાઈડ કેટલું? ટુ. બે વેર કઈ સિટી? તો કે લંડન. સિટી ઇઝ ઇક્વલ ટુ લંડન. And over. Bravo. So the one row is updated. Bravo. So aasu ke chhe query apni ke double commission salesman London ne malu chhe. To apne ene shu karyu ke je commission hatu ene shu multiplied kar didu 2. Kai city na? To ke London city. Bravo. To aa query tame joi sako chho. Bravo. તો આજે આપણે જોયું 75 સુધી. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આટલા સુધી રાખીએ. તો આપણે ચાલુ કેટલાથી કરી હતી? 63થી. બરાબર. અને 63 to 75. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.